वेलकम बैक सर। इसे सीधा जी तो सीधा जी जय श्री बीजेपी की प्रेस कॉन्फ्रेंस में भविष्य गुजरात आ जवाब आपशो तमे। जी हाँ, मोदी जी अपना गुजरात ने ग्लोबल गुजरात बनावा मांगे छे। देश नू रोल मॉडल स्टेट अने ग्रोथ एंजिन बनी गयू छे। देश ने हमेशा दरेक क्षेत्र दिशा आपतो गुजरात आज नू अग्रेसर गुजरात छे। भारत ने भविष्य तरफ दोरी जतु नेतृत्व पण गुजरात करशे। परंतु केवी रीते, केवू हशे आगळनू गुजरात, केवू देखाशे भविष्यनू गुजरात, आ जवाब आपशो तमे। जी हा, मोदी जी अपना गुजरात ने ग्लोबल गुजरात बनावा मांगे छे। जेनी विकास यात्रा मा तमारू अमूल्य सूचन मांगती पेटी आवी रही छे तमारे द्वार। तो उठावो कलम अने थई जाओ तैयार। गुजरात नी विकास यात्रा मा बनो भागीदार। गाम गाम शहर शहर अने गुजरात ना खूणे खूणे तमारा नजीक ना जाहिर स्थळोए एक सूचन पेटी मुकवामा आवशे। जेनी अंदर तमे तमारा विचारों एक कागड़ मा लखी जमा करावी शकशो। आपनो अभिप्राय ऑनलाइन पण आपी शको छो। बस लॉगिन करो अग्रसर गुजरात वेबसाइट पर अने मोकलो तमारू सूचन। 7878182182 पर मिस्ड कॉल आप्या बाद एक बीप नो अवाज संभळाशे, जेना पछी तमे तमारो अभिप्राय रेकॉर्ड करीने मोकली शको छो। सोशल मीडिया पर पण अमारा एकाउंट ने फॉलो करी वीडियो अने मैसेज ना रूप मा तमे तमारा अभिप्राय जणावी शको छो। आपनी आसपासना विस्तारों अने नजीकना स्थळोए योजाई रहेली मोर्चा सभा, टाउन हॉल अथवा भाजपना कार्यकर्ताओना डोर टू डोर कैम्पेन मा तेमनो संपर्क करीने पण तमारा मंतव्यो अमारा सुधी पहोंचाड़ी शको छो। तो चालो गुजरातीओ सौ मळीए साथ, करिए आपना सौना मननी बात, बनावीए आपना स्वप्नोनु गुजरात। आ कार्यक्रमना भागरूपे अलग अलग वर्गो साथे सतत 5-15 तारीख सुधी केन्द्रीय अने प्रदेशना नेताओं थकी अलग अलग कार्यक्रमों आयोजन थशे, जेना भागरूपे सर्व लोकोनी आकांक्षाओ भेगी करशु। हूँ आदरणीय प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल साहेब ने विनंती करूँ कि आगळनुं संबोधन करे। हेलो, नमस्कार मित्रों। 2022 डिसेम्बर में गुजरात विधानसभा इलेक्शन ना जाहरात पछी भारतीय जनता पार्टी ए छेल्ला 5 वर्ष में जे रीते पोताना वचनों पूर्ण कर्या छे, ये बात अपना माध्यम द्वारा लोको सुधी लई जवा माटे અને લોકોના સૂચનો એ અમારો સંકલ્પ એવી એક ભાવના સાથે તારીખ 5-15 સુધી લોકો પાસેથી સજેશનો મેળવીને 15 તારીખ પછી એમાંથી અલગ અલગ સૂચનો તારવીને જે જમીન પર ઉતારી શકાય એ લોકોની જે અપેક્ષા છે એ પૂર્ણ કરવા માટેનો એક સંકલ્પ પત્ર અમે ફરીથી એને જાહેર કરીશું। છેલ્લા 5 વર્ષની અંદર જે વચનો આપ્યા હતા એમાંથી લગભગ 78% જેટલા વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે, અને બાકીના એ લાંબા ગાળાના જે વચનો હોય છે એ પાઇપલાઇનમાં છે, અને એ સિવાય જે વચનો નથી આપ્યા એવા પણ અનેક વચનો ભારતીય જનતા પાર્ટીએ લોકોની અપેક્ષા હતી એ પૂર્ણ કરવામાં ક્યાંય પાછી પારી નથી કરી, અને એટલા જ માટે છેલ્લા 27 વર્ષથી સતત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ લોકોની સાથે રહીને સત્તામાં રહીને સેવા કરે છે।
અને સેવા માટે સત્તાનું માધ્યમ ફક્ત ઉપયોગ કરે છે અને એના જ કારણે લોકોને એક સંતોષ છે, એના જ કારણે એન્ટી ઇન્કમ્બન્સી પણ નથી. અને ફરીથી 2022 ઇલેક્શનમાં પણ એક રેકોર્ડ બ્રેક સીટ સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે એવો અમને વિશ્વાસ છે. તો આ જીત મેળવતા પહેલા લોકોની અપેક્ષાઓ જાણવી, એ અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે વચનો સંકલ્પ પત્રમાં એનો ઉલ્લેખ કરવો, એ માટેનું એક આયોજન ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યું છે. આપની સામે જે બોક્સ મૂકવામાં આવે છે, આ બોક્સ અલગ અલગ જગ્યાએ દરેક વિધાનસભામાં મોકલવામાં આવશે અને ત્યાં એમાંથી લોકોના સૂચનો મેળવીને એમાં સંકલન કરીને ત્યાર પછી સંકલ્પ પત્ર અમે તૈયાર કરીશું. મને વિશ્વાસ છે કે ગુજરાતે છેલ્લા 5 વર્ષની અંદર પણ અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના 20 વર્ષના શાસનની અંદર અનેક સંકલ્પો પૂર્ણ કર્યા છે, અનેક મુકામો હાંસલ કર્યા છે, અનેક અલગ અલગ ક્ષેત્રમાં પહેલા નંબર પર ગુજરાત છે. અને ગુજરાત જે પહેલા નંબર પર રહેવા માટે ટેવાયું છે, ગુજરાતના લોકોની અપેક્ષા હોય છે, એ અપેક્ષા પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસીને એના માટે કામ કરે છે. અમે આવનારા 5 વર્ષની અંદર પણ સંકલ્પપત્રને પૂર્ણ કરવા માટે પ્રામાણિકપણે પ્રયત્ન કરીને એને પૂર્ણ કરીશું એવો વિશ્વાસ આપના માધ્યમથી અમે અપાવીએ છીએ. સૌ ગુજરાતના ભાઈ બહેનોને વિનંતી કરીએ છીએ કે તમારા મનમાં ગુજરાત કેવું હોવું જોઈએ એની કલ્પના હશે, એ કલ્પના તમે કાગળ પર ઉતારીને અમને મોકલજો. અમે ચોક્કસ તમારા સપનાનું ગુજરાત, તમારી અપેક્ષાનું ગુજરાત એ કરવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈના પણ કઈ? હા, હિન્દી જી. નમસ્કાર મિત્રો, ગુજરાત વિધાનસભા કે 2022 કા ઇલેક્શન ડિક્લેર હો ગયા હૈ. ભારતીય જનતા પાર્ટીને 5 સાલ મેં જો સંકલ્પ પત્ર મેં દિયે હુએ વાદે 78% પૂરે કર દીએ હૈ, ઓર જો બાકી હૈ વો પાઇપલાઇન મેં હૈ વો ભી પૂરે હો જાયેંગે. જો વાદે નહીં કિયે થે ફિર ભી જો લોગો કી અપેક્ષા થી ઓર સમયબદ્ધ સમય મેં જો અલગ અલગ અપેક્ષા હમારે પાસ રજૂ હોઈ ઉસકો પૂર્ણ કરને મેં ભારતીય જનતા પાર્ટી કી સરકારને પ્રયત્ન કિયે હૈ ઓર પરિણામ ભી દિયા હુઆ હૈ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કા 20 સાલ કા શાસનકાલ, ગુજરાત કે મુખ્યમંત્રી ઓર પ્રધાનમંત્રી કે સમય મેં ઉન્હોને જિસ તરહ સે લોગો મેં અપેક્ષા ઉઠાઈ હૈ ઓર લોગો કી અપેક્ષા પૂર્ણ કરને કે લીએ સંકલ્પબદ્ધ હોકર જો કામ કિયા હૈ ઉસકે વજહ સે ભી લોગ ખુશ હૈ ઓર ઉસી કે કારણ 27 સાલ સે ભારતીય જનતા પાર્ટી ગુજરાત મેં શાસન મેં હૈ. ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા સત્તા હાસલ કરને કે લીએ ઇલેક્શન લડતા હૈ, મગર સત્તા પ્રાપ્ત કરકે સત્તા કે માધ્યમ સે સેવા કરતા હૈ એ ઉસને સાબિત કિયા હૈ. ઇસી કે વજહ સે એન્ટી ઇન્કમ્બન્સી ઉસકો કભી લગી નહીં હૈ, ઉસકો કભી ઉસકા પ્રોબ્લેમ આયા હુઆ નહીં હૈ. આજ ભી 2022 કા સંકલ્પ પત્ર કે પહેલે હમ લોગો કે પાસ જાયેંગે, અલગ અલગ વિધાનસભા મેં બોક્સ ભેજેંગે, ઉસકે અંદર લોકો કે સુઝાવ લેંગે, લોકો કી જો અપેક્ષા હોગી ઉસ તરહ કા ગુજરાત બનાને કે લીએ હમ સંકલ્પબદ્ધ હૈ. તો ઉસી લીએ ઉનકે ઈચ્છા જાણને કે લીએ, ઉનકે અપેક્ષા જાણને કે લીએ ભારતીય જનતા પાર્ટી એ પ્રયોગ કર રહી હૈ. જો વાદા નિભાતા હૈ તો વહી એ કામ કર સકતા હૈ. પૂરે દેશમાં ભારતીય જનતા પાર્ટી એક અકેલી પાર્ટી હૈ જો લોકો સે પહેલે અપની અપેક્ષા માંગતી હૈ ઓર ઉસકો પૂર્ણ કરને કે લીએ તાકાત લગાતી હૈ. હમ ઉનકે વાદે પૂરે કરેંગે, હમ ઉનકે સંકલ્પ ઉનકી જો ઈચ્છા હૈ અપેક્ષા હૈ પૂર્ણ કરેંગે, એ હમારા વાદા હૈ. વો સંકલ્પ પત્ર મેં હમ જરૂર ઉસકા ઉલ્લેખ કરેંગે. મીડિયાના સૌ મિત્રોને વિનંતી છે કે LEDની બાજુમાં આપ સૌ બી પોતાની આશા અને આકાંક્ષાઓ અંદર પોસ્ટકાર્ડની અંદર લખીને અમને આપો એવી મારી આપ સૌને વિનંતી છે. જી જય નારાયણભાઈ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા. એ સતત પાર્ટીએ એમને 2 વાર છેલ્લા હાર્યા તો પણ સતત ટિકિટ આપી હતી.
કેબિનેટ મિનિસ્ટર સુધી એમની સેવા એમણે આપી છે. ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે. પણ 75 વર્ષની ઉંમર પછી ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટની કદાચ અપેક્ષા નહીં હોય, તે પાર્ટીનો એક નિયમ છે. એના કારણે અથવા અન્ય એમના કંઈ પોતાના કારણો સાથે એમણે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીને એમણે પોતાનું રાજીનામું મોકલ્યું છે, જે પાર્ટીએ સ્વીકાર્યું છે. હિમાંશુ વ્યાસ માટે મારી જાણકારી નથી, અમારા મહામંત્રી કદાચ જાણતા હશે, કોઈને એમને પણ ખબર નથી, એટલે આવી કોઈ વાત અમારા ધ્યાનમાં નથી. અમારી એના માટેની અલગ ટીમ છે, એ તરત જ અલગ તારવીને એમાંથી જે જમીન પર ઉતારી શકાય એવા તમામ મુદ્દાઓને સંકલ્પ પત્રબદ્ધ કરવામાં આવશે અને જાહેર કરવામાં આવશે. જી જો અમે વારંવાર મળ્યા છીએ, અમારા મિત્ર પણ છે, એમની વાત અમે ગંભીરતાથી લીધી છે, એમણે પોતે પણ સ્વીકાર્યું છે, અને એમણે માંગેલા જે એમના લોકલ એમાં સ્થાનિક રાજકારણની અંદર પાટણની અંદર છેલ્લા 2 વખત ઇલેક્શન હારવા છતાં એમણે જે લોકોને હોદ્દા માટેનો આગ્રહ એમણે કર્યો હતો જવાબદારીમાં મૂકવા માટે, એ જ અમે મૂક્યા પણ છે, એટલે એમને ફરિયાદ કરવાનું કોઈ કારણ અમે આપ્યું નથી. જી દેખીએ, ઉનકા પત્ર હમારે પાસે, ઉનકે અંદર ઉન્હોંને કોઈ ભી અપમાનિત હોને કી બાત નહીં કહી હૈ. 35 સાલ મેં પાર્ટીને ઉન્હેં કેબિનેટ મિનિસ્ટર તક પહોંચાયા હૈ. 10 સાલ મેં 2 બાર ઇલેક્શન હારને કે બાદ ભી પાર્ટીને ઉનકો ટિકિટ દી હૈ ઓર અલગ અલગ જવાબદારી મેં દેતે હુએ ઉનકી સેવા ભી લી હૈ. હમ ભી ઉનકે કામ સે સંતુષ્ટ હૈ ઓર વો ભી પાર્ટી સે સંતુષ્ટ હૈ. ઉન્હોંને સંતુષ્ટ કરકે સાથ અપને પત્ર મેં આભાર કે સાથ ઉન્હોંને રિઝાઇન પત્ર ભેજા હૈ. કોઈ ભી નારાજગી ઉન્હોંને યા અપમાનિત હોને કી બાત ઉસમે નહીં લિખી હૈ ઓર એસા કોઈ કારણ ભી નહીં હૈ. મેરે પાસ પત્ર હૈ, આપકો ચાહીએ હમ આપકો દે દેંગે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નેતાના સગાને ટિકિટ નથી આપવાની. મનસુખભાઈ વસાવા અમારા ભરૂચના ખૂબ સિનિયર ધારાસભ્ય સાંસદ છે, પૂર્વ મંત્રી પણ છે, એમને પણ દીકરીએ ટિકિટ માંગી હતી, એને પણ નકારવામાં આવી છે. આદરણીય શ્રી ભરતભાઈ ડાભી અમારા સિનિયર પૂર્વ મંત્રી અને સાંસદ છે, એમને પણ એના ભાઈ માટે ટિકિટ માંગી હતી, એને પણ ના પાડવામાં આવી છે. આવા અન્ય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સગાને ટિકિટ નહીં આપવા માટેનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. એ લોકો વર્ષોથી પોતાનું એમનું અલગ અલગ સ્ટેટસ સાથે અલગ અલગ વિધાનસભામાં એ લોકો રહે છે અને એ લોકોને આજનો નથી, પહેલાંથી જ છે. એનો લિસ્ટ આપજો, અમે નહીં લઈએ. આભાર મિત્રો. આપણે કમલમના પાછળના ભાગે જે મીડિયા માટે વ્યવસ્થા કરેલી છે ત્યાં અત્યારે મળીશું. અભિપ્રાય માટે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા સોશિયલ મીડિયા અને સૂચન પેટી મારફતે અભિપ્રાય લેવામાં આવશે. પ્રદેશ ભાજપે આ કેમ્પેન આજે લોન્ચ કર્યું છે. સંકલ્પ પત્ર જાહેર કરે તે પહેલા તમામ જે જનતા છે તેમનો અભિપ્રાય લેવામાં આવશે કે સંકલ્પ પત્ર કેવો હોવો જોઈએ, કયા કયા મુદ્દાઓ છે જનતાના, જનતાનું શું કહેવું છે, અને તેના માટે આ અભિપ્રાયનું જે કેમ્પેન છે તે શરૂ કરવામાં આવ્યું છે અને અભિપ્રાય લેવા બાદ સંકલ્પ પત્રમાં તેનો સમાવેશ કરવામાં આવશે. અત્યારે આપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને સાંભળ્યા, તેમણે આજે કેમ્પેન છે તેને લોન્ચ કર્યું છે. તો અહીં વાત કરીએ
ટિકિટ અંગે સીઆર પાટીલનું સૌથી મોટું નિવેદન. ટિકિટ અંગે તેમણે જે નિવેદન આપ્યું છે, ભાજપ કોઈના સગાને ટિકિટ નહીં આપે. સીઆર પાટીલે જણાવ્યું છે કોઈના પણ સગાને ટિકિટ નહીં મળે. સાથે જ વાત કરીએ તો આજે નિવેદન તેમણે આપ્યું છે ત્યારે પત્રકાર પરિષદમાં મનસુખ વસાવાએ તેમની પુત્રી માટે ટિકિટ માંગી હતી. અને આ તરફ વાત કરીએ તો ભાજપની ટિકિટ વહેંચણીમાં પરિવારવાદને સંપૂર્ણ ના છે. ટિકિટ અંગે સીઆર પાટીલે આ સૌથી મોટું નિવેદન આપ્યું છે કે પરિવાર મનસુખ વસાવાએ પણ તેમના પુત્રી માટે ટિકિટ માંગી હતી, પરંતુ સગા કોઈ પણ પરિવાર છે સગાઓને ટિકિટ ભાજપ નહીં આપે તેવું જે નિવેદન છે સી આર પાટીલે આપ્યું છે. રાજકોટ દક્ષિણ બેઠક